अपना मंदिर पासे ज नित्य भगवत सत्संग नो क्रम आजे पण ए परंपरा चाले छे। ए समय मा त्या वैष्णवो जे भगवदियो भगवत सत्संग करता वार्ताओ करता अने ए सत्संग एवो चालतो के रात्रि ना मोडू गमे तेटलू थई जाय पण समय नो अनुसंधान ना रहे। नाचवा लागे कूदवा लागे एटला हरखमा आवी जाय ए भगवाननी लीलाओनो सत्संग करता करता पाड़ोशीए अन्य मार्गी श्री हरिराय जी पासे जाय अने फरियाद करी के आपना वैष्णवो मोड़ी रात खूबज कीर्तनना नाद करे छे नाचे छे कूदे छे अमने अवाज थाय छे आपना वैष्णवोने आप समझाओ। बीजा दिवसे जयरे सत्संग प्रारंभ थयो श्री हरिराय महाप्रभु आप आपनी बैठक माथी त्यां फरता हता। आप सत्संग पासे पधारिया अने आपे भयु जे नाड़ियु के आना भगवदियो भगवत सत्संग मा एटला मग्न थई गया छे प्रभुनी लीलाओनो सत्संग करता करता नाचवा શ્રી હરિરાય ચરણે અને મારા વાલા શ્રી હરિરાય ચરણને એવા દર્શન થયા કે ભગવદીઓ તો નાચતા હતા કૂદતા હતા પણ એની સાથે મધ્યમાં સાક્ષાત પૂર્ણ શ્રીનાથજી પણ નાચવા લાગ્યા। આ દર્શન કરી અને શ્રી હરિરાય મહાપ્રભુ ધન્યતા અનુભવવા લાગ્યા મધ્યમાં જાય અને શ્રીનાથજીની જ્યારે પાડોશીને ખબર પડી દર્શન કર્યા તો દર્શન એના શરણે આવ્યા અને એમણે પણ ભગવદ સેવા મારા વાલા આવું વંદન કરીએ આપણે સૌ શ્રી હરિરાય મહાપ્રભુને કે આપની આ રસરૂપ વાણી ઉતારી શકીએ એવી કૃપા અને કરુણા અમારી ઉપર આપ વરસાવો। શ્રી હરિરાય મહાપ્રભુના યુગલ ચરણમાં વિનંતી કરું છું કે આપની વાણી આપના મુખારવિંદથી આપ અમને શ્રવણ કરાવો એવી કૃપા અને કરુણા અમારી ઉપર વરસાવો કે આ રસરૂપ વાણી અમારા હૃદયમાં થાય અને સદા સર્વદા નિત્ય લીલામાં વ્રજ આઈએ સબ મિલકર પ્રવેશ કરતે હૈ નિત્ય લીલા મેં વ્રજ કી ભૂમિ મેં। नित्य लीला शाश्वत ये तो के मंगला थी शैन पर्यंत कोई सेलिब्रिटी हो घणी तालावेली जागती होय ए सामान्य सेलिब्रिटी पण मारा वाला आ तो आखा जगतनी सेलिब्रिटी एवा पूर्ण पुरुषोत्तम प्रभु निकुंज नायक यशोदोत्संग लालित प्रभुनु रूटीन અને એમાં પણ પરમ કૃપા એવી શ્રી વલ્લભાધીશ પ્રભુની કે એ ભગવાનના રૂટિનમાં આપણે પણ સાથે છીએ આનાથી મોટી કૃપા કઈ હોય। મંગલાથી શૈન પર્યંતની જે ભગવાનની લીલાઓ છે એ ભગવાનનું રૂટિન છે એની અંદર આપણે પણ છીએ આ મોટામાં મોટી કૃપા। તો હવે હૃદયની અંદર એ શુદ્ધ ભાવ રાખીને કે આપણે રાજકોટમાં નથી પણ આપણે વ્રજભૂમિમાં છીએ આ વ્રજધામમાં છીએ એ હૃદયમાં ભાવ રાખી અલૌકિક ભાવ સાથે આઈએ પ્રવેશ કરતે હૈ નિત્ય લીલા મેં। ગાવત મંગલ ગીત
हर सिंगा धोवे अपनो अपनो दह्यो अपनो दह्यो बिलोवे अपनो अपनो दह्यो बिलोवे गावत मंगल हित रसाला व्रजमा परोढ्यू थयू छे सवारनो समय पक्षी करी रह्या छे गायोना वाछेड़ाओ भांभरी रह्या छे एवं अद्भुत अलौकिक व्रजनु वातावरण व्रजबालाओ आ व्रजबालाओ जे भगवाननी सेवा अर्थे नंदालयमां छे એ વ્રજબાલાઓ જાગ્યા છે પ્રાતકાલ થયું છે પ્રાત સમય ઉઠી વ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા શ્રી હરિરાય મહાપ્રભુએ આ એક એક કારિકામાં વાત્સલ્ય ભાવ અને કિશોર ભાવ એમ બંને ભાવોને પ્રગટ કર્યા છે અહીંયા એ વ્રજબાલાઓ સવારના પોરમાં જાગ્યા છે જાગતાની સાથે એમના અંતકરણમાં એમના હૃદયની અંદર કેવલ ને કેવલ એક જ સ્મરણ થાય છે એ કેવલ ને કેવલ ભગવાનનું મંગલ ગીતનું ગાન એ કયા ગીત કે જેને પરમ રસાલ કહ્યા છે કે ભગવાનની જે કિશોર લીલા છે ભગવાનની જે પરમાનંદ લીલા છે અને એ પરમાનંદ લીલાના ભાવથી ભગવાને એ વ્રજભક્તોના જે એક એક મનોરથ પૂરા કર્યા છે એ મનોરથોનું મનન કરતા કરતા ચિંતન કરતા કરતા એ વ્રજબાલાઓ મંગલ ગીતનું ગાન કરે છે સવારમાં જાગતા આવે આજે આપણી સ્થિતિ શું છે જોવા જેવી હોય ક્યાંક ક્યાંક તો એ ધડ બડાટી હવારમાં ઉઠતા વેળ નાસ્તો ક્યાં છે ચા ક્યાં છે કપડા ક્યાં છે ધબ ધબાટી બોલતી હોય હવારના પોરમાં ઉઠતાની હાથે મારા વાલા એક વસ્તુ સમજી લેજો કે આ વૈષ્ણવ જે છે ને એ જાગે છે પણ ભગવાન માટે અને ઊંઘે છે એ પણ ભગવાન માટે રાત્રિના સુવો તો હૃદયની અંદર એ ચિંતન હોવું જોઈએ એ મનન હોવું જોઈએ કે સવારે પ્રભુના મંગળા કરાવવાના છે પ્રભુને જગાવવાના છે તો એ મનન સાથે એ ભાવન સાથે રાત્રિના ઊંઘવું જોઈએ અને જ્યારે સવારમાં જાગો ત્યારે ચિત્તની અંદર કેવલ ને કેવલ પ્રભુનું સ્મરણ હોવું જોઈએ કે પ્રભુને જગાવવા માટે મારે અપ્રશ કરવાની છે દૈનિક દિનચર્યા આપણી કોઈ પણ હોય એ દિનચર્યા કરીને મારા વાલા કેવલ ને કેવલ પ્રભુ માટેનો ભાવ આપણા હૃદયમાં આવશે ત્યારે જ આ ભગવાનની સઘળી લીલાઓને આપણે સમજી શકશું બાકી ત્યાં સુધી એ ક્રિયાત્મક રહેશે ભાવાત્મક નહીં રહે ઉઠી ગયા સવારમાં લૌકિક એટલું બધું હાવી થઈ ગયું ઘરમાં રાળા રાડીને દેકારા બોલે છે એમાં ભાવન ક્યાંથી થાય ક્યાંથી હૃદયમાં એ ભાવ થાય એ તાપ થાય પછી વૈષ્ણવ આવીને અમારી પાસે વિનંતી કરે કે પ્રભુ ભાવ નથી જાગતો ભાવ નથી ભાવના કઈ ઇન્જેક્શન હોય દવાઓ હોય ઇન્જેક્શન લ્યો અને ભાવ જાગી જાય હવાર બપોર હાજ ત્રણ ટાઈમ
મારા વાલા, જેમ આજે દાદાએ પૂજી આજ્ઞા કરી કે ભાવન કરશું તો ભાવ વધશે, ભાવન જ નહીં કરીએ તો ભાવ ક્યાંથી વધશે? કંઈક તો ભાવન કરો, કંઈક તો અલૌકિક મનોરથ તમારા હૃદયની અંદર રાખો, તો પ્રભુ કૃપાનું દાન કરશે અને તમારો થો પ્રભુ કે મારા પ્રભુ માટે મારે આ કરવું છે, મારા પ્રભુને મારે આમ લાડ લડાવવા છે, એ પ્રભુની સન્મુખ ભાવ છે. એટલે અહીંયા કુમારિકાઓએ ના આભૂષણ કે વ્રજરાજ છે, એમની સન્મુખ જાવું છે, વ્રજના અધિપતિ છે, તો એમને સુખ થાય, એમના સુખ માટે, એમના કેવલ ને કેવલ ભગવાનના તત્સુખનો વિચાર કરી અને એ ગોપીજનો નખથી શિખ પર્યંતના આભૂષણો ધારણ કરીને કે પ્રભુને પ્રસન્નતા થાય. તો મારા વાલા, આપણે ત્યાં પણ એ જ સુઘડતા, એ જ સુંદરતા શ્રી હરિરાય મહાપ્રભુએ આપણને બતાવી છે, શ્રી આચાર્ય ચરણે બતાવી છે કે આપણે અપરસ કરવા જાઈએ ત્યારે એ જ અને એ જ સ્વચ્છતા સાથે સુંદર થઈને આપણે પ્રભુની સન્મુખ જઈએ, અપરસના વસ્ત્ર ધારણ કરીએ તો પણ એવા સુંદર ધારણ કરીએ કે પ્રભુને અપરસના વસ્ત્ર જ મેલા ગયેલા હોય ને પાછા ખીટીએ ડાંગ્યા હોય, જેટલા આવે ને એને પાછા આપણે કહેતા રહે એ ન્યાનાટ એ અપરસ છે, સોવાઈ જા, અરે કોડા એ અપરસ નહીં છોવાય, ઓલો જીવ છોવાઈ જા એને અડશે, એવી મેલી ઘેરી ભૈરી છે. ભગવાનના તત્સુખનો વિચાર એ માટે આપણને શ્રી હરિરાય ચરણે આપણને આટલી સરળ ભાષામાં આ નિત્ય લીલા બતાવી છે કે અહીંયા કેવલ ને કેવલ ભગવાનના સુખ નહીં કે પોતાના સુખનો. એક ગોપીજનની સેવાથી ભગવાન એટલા પ્રસન્ન થયા, ગોપીને કહ્યું પ્રભુએ કે ગોપી માંગ, તારે શું જોઈએ છે? ગોપીએ કહ્યું કે આપ મળી ગયા, આપના દર્શન થઈ ગયા, હવે મારે શું જોઈએ? ભગવાને કહ્યું કે ના ગોપી, તારી સેવાથી હું એટલો પ્રસન્ન થઈ ગયો છું કે તું માંગ કે તારે શું જોઈએ છે. ગોપીએ બે હાથ જોડી અને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, આપને ત્યાં સુધી હું કેવલ ને આપનું જ નામનું શ્રવણ હું કરતો, કે આ જીભવાથી આ મુખથી આ દેશ કેવલ ને કેવલ શું હૃદયના કોઈ પણ ખૂણામાં એક ખૂણો તો એવો મને બતાવો આપ કે જ્યાં આપ ના વૈસા હોય. અહીંયા તો રોમ રોમમાં આપ વૈસા છો. મારા વાલા, આ તત્સુખનો ભાવ છે ત્યારે ભગવાન એ સઘળી લીલાઓનો અનુભવ એ વ્રજભક્તોને કરાવે છે, એ કુમારિકાઓને કરાવે છે. અહીંયા ભગવાનના સુખનો વિચાર થાય છે, નહીં કે પોતાના સુખનો. એટલે અહીંયા ગોપિકાઓ એ કુમારિકાજીઓ કર શિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહીઓ બિલોવે. ભગવાનના સુખ અર્થે શિંગાર ધારણ કરીને, સ્નાનાદિ કરીને એક વ્રજભક્તો શું કરે છે? તો ભગવાનના મંગલ ભોગની તૈયારી માટે પાત્રો છે, એ પાત્રો હવે આપણે ત્યાં પણ આ જ ક્રમ, સેવા ક્રમની અંદર કે પ્રભુને જગાવતા પહેલા જ્યારે અપરસ મંદિરમાં જઈએ, સર્વથી પહેલા આપણે સૌની મંદિર વસ્તે સૌથી પહેલા પ્રભુના જે છે ખૂબ જ સુંદર ભાવ પ્રગટ કરતા શ્રી હરિરાય ચરણ, શ્રી હરિરાય ચરણે કર્યો છે. યુદ્ધ કયા? સૌથી પહેલું યુદ્ધ આ ચાર યુદ્ધ ભાવ ભાવથી અત્યંતનો થાય છે અને સવો આદિનો ક્રમ થાય છે. એ જ ભાવ પણ કઈ લૌકિક ચર્ચા નથી, પણ પતિ જાય ને ફરિયાદ કરતા હોય ને અમને અનુભવ ન થતો, એને મૂર્તિ સ્વરૂપે શ્રી આચાર્ય ચરણે, શ્રી આચાર્ય ચરણ એ વ્રજભક્તોના ભાવથી અહીંયા
દૂધ માખણ અને દહીં અને નિર્ગુણ ભક્તોના ભાવથી મિશ્રી બુરો. આ ભાવને જ્યાં સુધી નહીં સ્થિતિ શું છે કે આપણે જલ્દી પ્રભુને જગાડવા છે તો પહેલા તૈયારી કરવી છે. વાસણ બધા પ્રભુના પાત્રે દૂધ બરાબર ઉકાળ્યું. વિવેક બુદ્ધિ રાખીને જો પ્રભુ કરીને એ સામગ્રી સિદ્ધ કરશો, એ ભાવન કરતા કરતા તો મારા વાલા ચોક્કસપણે આજે પણ આ નિત્ય લીલાનો અનુભવ તમને તમારા પ્રભુની સેવા કરતા કરતા થશે. તો અહીંયા શ્રી હરિરાય ચરણે એ મંગલ ભોગ સાજવાની ભાવના, એ વ્રજભક્તોની સાત્વિક રાજસ અને તામસ વ્રજભક્તોના ભાવથી, નિર્ગુણ વ્રજભક્તોના ભાવથી અહીંયા એ તૈયારીઓ એ વ્રજભક્તોના પોતપોતાના ઘરે એ વ્રજભક્તો કરી રહ્યા છે. આગળ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે. મનોરથ કે પકવાન હાર સંજો સુંદર બાન, સંજોવતી સુંદર બાન હાર, સંજોવતી સુંદર બાન. હરિરાય ચરણની વાણી રસરૂપ વાણી છે આપની. કચ્છુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદર બા. સિદ્ધ કરતા કરતા પણ એક અંદર વિવિધ વિવિધ પ્રકારના મનોરથો થવા લાગ્યા. એ મનોરથ સાથે એ કુમારિકાજીઓ એ ભાવન કરતા કરતા પ્રભુના મંગલ ભોગ સાજવા લાગ્યા અને એટલી સુઘડતાથી, એટલી સ્વચ્છતાથી, સુંદર રીતના એ મનોરથના ભાવથી એ ભોગને સાજવા લાગ્યા. હવે અહીંયા જુઓ, અહીંયા શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે વિવેક બુદ્ધિ રાખીને એ વ્રજ ભક્તો એક સામગ્રી બીજી સામગ્રીમાં એકમેક ના થઈ જાય એ ધ્યાન અને એ વ્રજ ભક્તો ચતુરાઈ થી એ સામગ્રીને સાજે છે. હવે આપણે ઓલું ધોળવું હોય એટલે શું થાય, થાળ તો તૈયાર કરી દીધો મોટા ઉપાડે, સાજી દીધો ગરમ ગરમ ધગધગતું દૂધ, માખણ, મિશ્રી, દહીં, પણ ઓલી ઉતાવળ એટલી હોય ને ક્યાંક ભાગવું હોય, તમને કોક કરતી હોય ને હાથમાં નીતરતી હોય, ગમે એને રુચિ થાય જો તો એ વિરાય થી પ્રભુના મંગલ આવે છે. દર્શન કર્યા હશે હે ધોરી, સબકો માન મોહે, શ્રવણ સુનત સબકો માન મોહે. હવે ભગવાનને જગાવવા માટે જે અંતરંગ વ્રજ ભક્તો છે,
ત્રણ વખત ઘંટાનાદ કરી, ત્રણ વખત શંખનાદ કરી, એ સાત્વિક રાજસ અને તામસ એ વ્રજભક્તોના ભાવથી ભગવાનને સંકેત કરે છે, પ્રભુને જગાવે છે કે પ્રભુ અહીંયા વ્રજભક્તો આપની રાહ જોવે છે, આપના દર્શન માટે એ વ્રજભક્તો તડપે છે, પ્રભુ હવે આપ પરમાનંદ લીલામાંથી આનંદ લીલામાં પધારો. એ ભાવ સાથે, એ ભાવન સાથે અહીંયા પ્રભુને જગાવે છે અને આપણા અષ્ટ સખાઓ પણ પ્રભુને જગાવવા માટે ખૂબ જ સુંદર નું ગાન કરે. પ્રભુને જગાવો, એ નંદાલયની અંદર ભગવાન પોઢિયા છે એ ખૂબ જ સુંદર વર્ણન આપણને બતાવે છે. મંગલ કાન જપ્યો સકલ સાજ સૌંદર્ય ભગવાન નું સોહાય છે. મેઘામ વર્ણ પ્રણો કોટી કામદેવ પણ વારી જાય એવું ભગવાન નું સ્વરૂપ, અને ભગવાન સુખ સૈયામાં એવા પોઢિયા છે. અહીંયા યશોદાજી અહીંયા મંદિરમાં પધારે છે, ઠાકોરજી સૈયામાં પોઢિયા છે કે યશોદાજીના રહી જાય છે. ભલે હજી લાલનને પોઢવા લૌકિકમાં પણ માતાને પોતાના બાળક માટે લાગે છે. તમારા બાળકને સવારે સ્કૂલે મોકલવો હોય આ ભાવથી એ સુવે છે, એનું કારણ કમલ નયન કો નાહી જગા. વારંવાર સૈયામાં પોઢિયા લાલન પોઈડા કરતા શ્રી હરિરાય ચરણ આ મંગલ માનો સુની નંદરાય કક્ષમાં પધારતા એ નંદાલયમાં હવે કુમારિકાજીઓનો પ્રવેશ થાય છે. તાહી સમય આઈ બ્રજબાલા માનો મત ગયંદ કી ચાલા, હાથી જેમ ચાલતો એવી રીતના ગજગતિ ચાલતી એ કુમારિકાજીઓ એ નંદાલયમાં પ્રવેશ કરે છે. એ સુકામ કે પ્રભુ માટેનું સાહિત્ય સાથે છે, પ્રભુ માટેની સામગ્રી સાથે છે, કે એક સામગ્રી બીજી સામગ્રીમાં ભળી ના જાય એ વિવેક રાખીને ગજગતિ ચાલથી એ કુમારિકાજીઓ નંદાલયમાં પ્રવેશ કરે છે. અહીંયા તો આ નટખટ પ્રભુ એવા પોઢિયા છે, યશોદાજી વારંવાર જાકે છે પણ ભગવાન જાગતા નથી. અહીંયા શ્રી હરિરાય ચરણ માધુર્ય ભાવને પ્રગટ કરતા આજ્ઞા કરે છે કે આ ભગવાન કેવા નટખટ છે કે યશો
વાર પધારે છે છતાંય પ્રભુ જાગતા નથી, પણ જ્યારે નંદાલયની અંદર કુમારિકાજીઓનો પ્રવેશ થાય છે ત્યારે નૃપ કુંવર કનાય એ ગજગત કુમારિકાજીઓ નંદાલયમાં પ્રવેશ કરે છે, પણ આપના નૂપુર નૂપુર કહેતા પાયલ થી અહીંયા તો કુમારિકાજીઓ કોઈ એ મારે જાગવાનું છે, એટલે ભગવાન એ સાત્વિક રાજસ અને તામસ એ વ્રજ ભક્તોના ભાવથી એ ભક્તોના દરેક મનોરથો પૂરા કરવા માટે અહીંયા પ્રભુ જાગે છે. આગળ શ્રી હરિરાય ચરણ વર્ણન કરે છે, નિકટ ગઈ તાહા જસમતી માઈ બદન દેખી કેલે બલાઈ, બદન દેખી કેલે બલાઈ, પરમ ભૂષણ ઇત ઉત પરમ રસાલ, ચંદન ઉર પર બિન ગુણ માલ ભૂષણ ઇત ઉત પરમ રસાલ, ભૂષણ ઇત ઉત પરમ રસાલ, કુશીર ખત બ્રજ ગઈ તહા જસુમતી માઈ. ભગવાન જેવા સૈયામાંથી ઠાળા થઈ ગયા છે એવા વાત્સલ્ય યશોદાજી દોડીને ભગવાનની નિકટ બિરાજી ગયા. લેત બલાય વાણા લે છે, કારણ કે ભગવાનનું એવું યુક્ત ભગવાનનું એવું દિવ્ય સ્વરૂપ, બિથુરી અલક લટપટી પાગ પીક કપોલ મુખ અંજન લાગ, અહીંયા અલખ વિખરાયેલી છે, અલકાવલી છે ભગવાનની એ લટકી પડી, ભગવાનના નેત્રોમાંથી કાજલ જે છે એ ગાલ ઉપર અરોગ્યું છે, એ પાનના પ્રભુના જે એવા યશોદાજી એ ભગવાનને પકડી લે છે ને પોતાના એવું તો ભગવાનનું સ્વરૂપ છે. ચંદન ઉર પર બિનગુણ માલ ભૂષણ ઇત ઉત પરમ રસાલ, ભગવાને જે પરમાનંદ લીલામાં જે જે વ્રજ ભક્તો મનોરથો પૂરા કર્યા છે એ મનોરાસના ચિહ્નો ભગવાન પર ઉપસી આવ્યા છે, અને ચંદન ઉપર એ પુષ્પની માલાની છાપ લાગેલી છે એ ઉપસી આવી. અહીંયા શ્રી હરિરાય ચરણ માધુર્ય સાથે એ સમજાવે છે કે ભગવાનની સઘળી લીલા આનંદ લીલા અને પરમાનંદ લીલા. જો ના દ્વાર પાસે બે ગાય છે, કઈ કઈ? એક આરતી અને એક મંગલા. એ ગાય છે એ ભગવાનને સંકેત કરે ભાંભરીને કે ભગવાન જે વાત્સલ્ય ભાવ સાથેના લીલાઓ કરી છે, જે કિશોર ભાવ યુક્ત વ્રજ ભક્તો છે એમની સાથે ભગવાન કિશોર ભાવના મનોરથો રાસ આદિક ખેલ આદિક અનેકવિધ લીલાઓ ભગવાને કરી છે. સમય થયો છે અને આપણે પ્રારંભ પણ મોડો કર્યો એટલે મેં થોડુંક લંબાઈ. આવતીકાલે આવી જાઓ તો આ રસરૂપ વાણીને અને આ ચાર દિવસના માધ્યમથી કંઈક સમજી શકીએ. ભોગ સાજવાના છે. શ્રી હરિરાય ચરણ વર્ણન કરતા ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે યહ શોભા નિરખી બ્રજબાલા રસમસ દેખે. આવું દિવ્ય સ્વરૂપ પ્રભુનું કે રસમસ અહીંયા અહીંયા ભગવાન અને વ્રજભક્તો બંને ચરણ વર્ણન કરે છે કે એ રીતના એ ગોપીકો એ વ્રજબાલાઓ ભગવાનના નેત્રોમાંથી એ રસ જાણે ચૂસતી હોય દર્શન કરે છે. એ મગલકીનો સુમી બદન ઉરમતી ધા
હૃદયની અંદર એવી શીતલતાનો અનુભવ યશોદાજીએ કર્યો કે પોતાના બાલક આપણે પણ પ્રભુને જગાડો અને એનું મનન કરતા કરતા ભાવન કરતા કરો ને તો ચોક્કસપણે પ્રભુ સાનુભવ નિત્ય લીલાવાદ. આનું મોટામાં મોટું કારણ કોઈ હોય તો નથી, એને કારણે આપણને એ અનુભવ નથી થતો. ચિત્ત ના ચોટવાને કારણે પ્રભુની લીલાને આપણે જાણી નથી શકતા, લીલાઓને હૃદયારૂઢ નથી કરી શકતા. અને ગાડરિયા પ્રવાહની પાછળ બસ ધોઈડા જ જાય છે, ધોઈડા જ જાય છે, ધોઈડા જ જાય છે. કાંઈ જાણવું નથી, જ્યાં પ્રવાહ ધોડે છે ત્યાં ધોડો ધોડો હાલો હાલો હાલો. મારા વાલા, આ રસરૂપ સાહિત્યને તમારા અંતકરણમાં ઉતારશો ને તો આજે ઓની અનુભૂતિ થશે. આજે પણ તમારા ઘરમાં બિરાજતા પ્રભુમાં એ ભાવ જાગૃત થશે. પણ હૃદયમાંથી લૌકિક કચરો છે ને એને હળવું કરવું પડશે. એ ભાર એટલો બધો વધારી દીધો છે કે જેને કારણે અનુભૂતિ નથી થતી. એક ગુરુ પાસે આવીને શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, ભગવાન કેવી રીતના મળે? ભગવાન તો મળતા જ નથી. બેસું છું એ સમયે જેટલા પણ શ્રોતાઓ આવે તારે આટલું જ કરવાનું, એક કાગળ અને શ્રોતાઓની એક એકની ઈચ્છા પૂછ. જ્યારે કથા વિરામ થાય ત્યારે પર ઊભો રહી જા અને એક એકની ઈચ્છા પૂછ. થઈ ગયો. દ્વાર પાસે પહોંચી, હાથમાં બુક લીધી, ડાયરી પેન લઈ અને લખવા માંડ્યો, ફલાણા ભાઈ ફલાણી ઈચ્છા, ફલાણા બેન ફલાણી ઈચ્છા. ઘરેણા હારા આવી જાય, ગાડી સારી આવી જાય, એમ પૂછી. બધાએ એવી લૌકિક ઈચ્છાઓ લખાવી. દીકરાનું સગપણ થઈ જાય, દીકરીનું સગપણ થઈ જાય, ધંધો હારો થઈ જાય, દુકાન હારી હાલવા માંડે, આ કરણ જમાવટ થઈ જાય. ભગવાન બસ કૃપા કરે. બધાની ઈચ્છાઓ પૂછી, આખો ચોપડો ભરાઈ ગયો. છેલ્લે સાંજે આવીને ગુરુદેવને પૂછ્યું, આખો ચોપડો ભરાઈ ગયો, આ ફલાણા ભાઈને આ લેવું છે, ફલાણા બેન જોઈએ છે, કોકને જમાવટ જોઈએ છે, બધી જમાવટ. ગુરુદેવે કહ્યું કે તે મને જે તારા ચોપડાની અંદર એક નામ એવું બતાવ કે એણે એવી ઈચ્છા પ્રગટ કરી હોય કે મારે ભગવાન જોઈએ છે. આપણે લૌકિક ઈચ્છાઓ તો અનેક પ્રકારની કરીએ છીએ, પણ મારા વાલા, જ્યારે અલૌકિક ઈચ્છા તમારા અંદર થઈ, જ્યારે અલૌકિક મન, ત્યારે જ પ્રભુ કૃપાનું દાન કરશું અને આપણા હૃદયમાં એ ઉતરશે. ઈચ્છા ઈર્ષા ઉદ્વેગ આ હૃદયમાં એ ભાવ કરવા દેતું, આપણું ચિત્ત પ્રભુના ચરણારવિંદ સૌ આપણા હૃદય કમળમાં ઉતારી શકીએ એવી આપણી ઉપર કૃપા અને કરુણા શ્રી હરિરાય ચરણ વરસાવે, એ જ વિનંતી સાથે આપના ચરણોમાં મારા શબ્દોને હું વિરામ આપું. મંગલાની નું દર્શન સ્વામી શ્રી દિવ્ય અને મધુર શ્રીકંઠે કર્યું. ઝીણી ઝીણી બારીકો સાથે ભાવ કરતા આપણે પ્રભુની મંગલની લીલા દર્શન કરી. આવતીકાલે આપના કયા પ્રમાણે શૃંગાર લીલાનું આપણે દર્શન કરશું, પણ સાથે સાથે વલ્લભાશ્રી હવેલીમાં પૂજ્યશ્રીને શ્રીજીને અત્યારે લાલ ઘટાનો મનોજ સિદ્ધ થયો છે. શયનમાં પ્રભુ લાલ ઘટામાં બિરાજિત રહી અને